एक तरफ कोरोना ना कारणे धंधा व्यापार मां भारे नुकसान अने बीजी तरफ दिन प्रतिदिन वधी रहेली मोंઘવારી मध्यम वर्गीय परिवारो माटे मुसीबत बनी छे। તાજેતરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત ઉછાળાના કારણે સામાન્ય વર્ગના લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સતત વધી રહેલા ભાવના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હવે ખેતી કરવા માટે આધુનિક પદ્ધતિ મૂકીને જૂની રીત મુજબ ઓજાર અને બળદનો ઉપયોગ કરી ખેતી કરવા માટે મજબૂર બન્યા છે। સામાન્ય રીતે વર્ષોથી ખેડૂત ખેતર કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ જે રીતે સતત વધી રહ્યા છે તે હવે ખેડૂતોને પરવડી નથી રહ્યા। પરિણામે ખેતર ખેડવા સહિત ખેતીને લગતા અન્ય કામો પણ હવે જૂની પદ્ધતિ મુજબ કરવાની નોબત આવી છે અને પરિણામે ખેડૂતો સરકારને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા માટે અપીલ કરી રહ્યા છે। અમે સહપરિવાર ખેતી કરીએ છીએ, અત્યારે આ ડીઝલ પેટ્રોલના ભાવ બહુ ઊંચા વયા જતા અમે અમારા હાથ ઓજારથી અને બળદુથી ખેતી કરીએ છીએ અને સાધન અમારા હકેલીને મેલી દીધેલા છે, તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધે છે એને થોડા ઘણા ઘટાડે એવી અમારી માગણી છે। અમારી સરકારને એટલી વિનંતી છે કે આ પેટ્રોલના વધતા જતા ભાવને કારણે અત્યારે યાંત્રિક ખેતી પરવડતી નથી, માટે બળદથી ખેતી કરવી પડે છે, એટલા માટે સરકારને વિનંતી કે સહાય આપે અને આ ખેત પેદાશના ભાવ વધારે એવી અમારી સરકારને વિનંતી છે। આમ પણ કોરોના આવ્યા પછી માનવ જીવનમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે અને લોકોએ વિસરાઈ ગઈ અનેક જીવન જરૂરી જૂની પદ્ધતિઓનો ફરી પુનઃ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને બીજી તરફ પેટ્રોલ ડીઝલના વધતા ભાવના કારણે ખેતી કરવી પણ મોંઘી થઈ ગઈ છે। પરિણામે ખેડૂતોએ હવે જૂની પદ્ધતિ અપનાવી છે। આમ કોરોના અને મોંઘવારીએ આધુનિક ઢબથી જીવવા ટેવાયેલા માનવીના જીવનમાં અનેક ફેરફારો લાવી દીધા છે। અમદાવાદથી ગૌતમ જોશી સાથે ગુજરાત તક માટે રાજકોટથી નિલેશ સિસાંગિયાનો અહેવાલ।